आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ, આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ, પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ગુજરાતમાં તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ। ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બર રોજ બે તબક્કામાં મતદાન। આજથી 3 દિવસ ભાજપની સંકલન સમિતિની બેઠક, 182 ઉમેદવારોને લઈ સંકલન સમિતિના બેઠકનો દોર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની બેઠકમાં હાજર। હવે નજર કરીએ સમાચાર વિગતવાર પર। જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનો આજે સવારે 6 વાગે 2 કલાકથી પણ વધુ યાત્રિકોએ ઉત્સાહભેર પ્રારંભ કર્યો હતો। હજારો યાત્રિકો 2 દિવસથી પરિક્રમા માર્ગ ખોલવામાં આવે તેની રાહમાં હતા, ત્યારે ગત સાંજે યાત્રિકોની ભીડ ખૂબ વધી જતા તંત્રએ આજે સવારના 6 વાગ્યાથી યાત્રિકોને પરિક્રમા માર્ગ પર પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો। તો આખી કરી છે, પણ અહીંયા કોઈ દી કોઈને આંચ નથી આવી પરિક્રમા, શરીરમાં કઈ બીમારી નથી રહેતી, અને અહીંયા એટલું સાથ છે કે હાથ પગ દુખતા હોય તો મટી જાય છે। અહીંયા આવી છે ને તો અમારે બહુ આખું વર્ષ બીમારી નથી પડતા, એટલું સાથ છે ગુરુદત્ત દાદા। પરિક્રમા કરવાથી હાલવાથી કુદરતી નજારો માણવાનો, 33 કરોડ દેવતાનો વાસ છે, પરિક્રમા કરવાથી એમ કે ઘણા ફાયદા। આટલા સમયથી બંધ હતું અને અત્યારે જે ખુલ્યું છે એમાં માણસોને ઘણો આનંદ થાય છે। છેલ્લા 8-9 વર્ષથી પરિક્રમામાં આવે છે, કોરોના વખતે ખાલી નથી આવ્યા। પરિક્રમા કરવાથી એક તો શારીરિક સ્વસ્થતા જળવાય છે અને બીજું ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે પરિક્રમામાં। એક તો અહીં તો રહેવા પીવાની સગવડ આ લોકોએ સારી કરતા હોય છે, વન વિભાગ વાળાનું ભાઈઓનું કામ પણ સારું હોય છે, કોઈ તકલીફ પડતી નથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામે તમામ પક્ષોએ કમર કસી લીધી છે, ત્યારે તેની વચ્ચે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની સંકલન સમિતિની બેઠકનો આરંભ થયો છે। ત્યારે હવે તારીખ 3 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકનો દોર જોવા મળશે। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે, જેમાં દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં તેઓ હાજર રહેશે। આ સિવાય અન્ય નેતાઓમાં ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। સહપ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે, તેમજ તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે, જે બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મનોમંથન થશે। તો આ બાજુ આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે, તેઓ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બેઠક કરશે। અરે કરવી કઈ તારીખે ડિક્લેર કરવી, આ તમામ સત્તા ચૂંટણી પંચને હોય છે, અને આજે ચૂંટણી પંચ બપોરે એની જાહેરાત કરવા પણ જઈ રહ્યું છે, એનું પ્રેસનું નિમંત્રણ આવ્યું છે, એના પરથી બધાને માહિતી મળી છે। પરંતુ ચૂંટણી એ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે, અને આ લોકશાહીના સૌથી મોટા પર્વને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા સજ્જ હોય છે। માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સજ્જ છે। ઋતુજી, ખાસ કરીને કેટલા દિવસ બેઠક ચલાવવાની છે અને ખાસ કયા લોકો અપેક્ષિત છે બેઠકો? આ 3 દિવસ જે નિરીક્ષકો 182 વિધાનસભામાં ગયા હતા, કાર્યકર્તાઓનો મત જાણ્યો હતો, તે બધા જ કાર્યકર્તાઓ ના મતને લઈને નિરીક્ષકો આ ચૂંટણી પસંદગી સમિતિ સમક્ષ પોતાની વાત મૂકવાના છે। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં આગામી ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવશે। આશરે કેટલા દાવેદારોએ દાવેદારી કરી છે આ વખતે? 4000 કરતાં વધુ દાવેદારોએ દાવેદારી કરી છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની જીતની શક્યતા કેટલી પ્રબળ છે અને ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડવા માટે કેવો ઉત્સાહ છે। તો ચોક્કસથી આ હતા પ્રવક્તા ઋત્વિજભાઈ પટેલ કહી રહ્યા છે કે 4000 કરતાં વધુ
દાવેદારોએ આ વખતે દાવેદારી કરી છે. ચોક્કસથી તમે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અહીં કમલમ ખાતે પાર્લા જે સંકલન સમિતિની બેઠક છે એ અત્યારે યોજાઈ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે લગભગ 11 જિલ્લાઓનું મંથન છે અહીં કરવામાં આવશે. બીજી જો મહત્વની વાત કહી શકાય તો આજે લગભગ જો વાત કરવામાં આવે તો અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, મોરબી, રાજકોટ અને રાજકોટ જિલ્લા શહેરની આ 3 જે 11 બેઠકો છે તેની ઉપર આજે મંથન કરવામાં આવશે. ચોક્કસથી કહી શકાય કે આ વાત પર મહત્વની વાત એ છે કે 100 સંકલન સમિતિની બેઠક મળી છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહપ્રભારી સુધીર ગુપ્તાજી અને સાથે સાથે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ 4 દિવસની બેઠકમાં ભાગ લેવાના છે. મેરેથોન બેઠકો ચાલશે. નિરીક્ષકો જે 3 નિરીક્ષકોની 3-3 પેનલો બનાવીને દરેક જિલ્લાઓ કે શહેરમાં મોકલવામાં આવી હતી. નિરીક્ષકો છે અહીં નામ મૂકશે આ સંકલન સમિતિ બેઠકમાં. ત્યારબાદ ટોપ 5 નામ જે છે તેને એનાલાઇઝ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડની જ્યારે બેઠક મળશે ત્યારે 5 નામો પાર્લામેન્ટરી બોર્ડના બેઠકમાં મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ છેલ્લા નામો પર મહોર લાગશે. વિધાનસભા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઈ છે, જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂપિયા વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂપિયા વેતન મળશે. આ અંગેની જાહેરાત કરતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બનશે. ભાવનગરમાં અલંગ ત્રાપજ રોડ પર સથારા ચોકડી પાસે આવેલ અલંગ સીપ રિસાયકલિંગ યાર્ડમાં જહાજમાંથી નીકળતા લાકડા, પ્લાય અને દરવાજાનું વેચાણ કરતા પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં વિકરાળ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સ્થાનિકો દ્વારા તળાજા ફાયર વિભાગને જાણ કરતા આશરે 11 ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ તૂટવાની હોનારતમાં 135 લોકોને મૃત્યુ થયા હતા ત્યારે આખા ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે આજે 5મા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે, જ્યાં નેવીના જવાનો ઊંડા પાણીમાં તપાસ કરી રહ્યા છે ત્યારે તેમને મૃતકોના અને બચી જનારા જે લોકો છે તેમના 2 મોબાઈલ, ચશ્મા, લેડીઝ પર્સ સહિત અન્ય સામાન મળી આવ્યા હતા. કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પાસેથી પૈસા પડાવી લેવાની છેતરપિંડી સામે આવી હતી, જ્યાં તેમને રાહુલ ગાંધીના પીએ કનિષ્ક સિંહનું નામ આપી ફેક મેસેજ અને ફોન આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે ઓબ્ઝર્વરની ટીમનો ખર્ચ ઉપાડવાનો છે અને ચૂંટણી લડવી હોય તો પૈસા આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ સત્યજીત ગાયકવાડે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી એસીપી હાર્દિક માંકડિયાને વોટ્સએપ ચેટના પુરાવાઓ પણ આપ્યા હતા. નમસ્કાર મિત્રો, પરમ દિવસે સાંજે 6:30 ના અરસામાં મને વોટ્સએપ પર મેસેજ આવ્યો કે હું કનિક સિંહ રાહુલ ગાંધીનો પીએસ બોલું છું અને પ્લીઝ કોન્ટેક્ટ મી, મને સંપર્ક કરો. એવી રીતે મેસેજ આવ્યો. ત્યાર પછી મેં એમને સંપર્ક કર્યો, એમને ફોન ઉપાડ્યો નહીં. ફરીવાર મેં સંપર્ક કર્યો, પછી એમને મારી જોડે વાતચીત કરી, સમગ્ર ગુજરાતના ઇલેક્શન બેકગ્રાઉન્ડની વાત કરી, કોંગ્રેસના ટિકિટ વાંચવાની વાત કરી, હિમાચલમાં પણ ઘણી બધી વાત કરી. એવી રીતે વાત કરી કે મને વિશ્વાસ આવી ગયો કે આ ચોક્કસ કોઈ સિનિયર છે અને કનિક સિંહ જ હોઈ શકે છે. પણ ઘણી વાર કનિક સિંહને હું મળ્યો છું અને એમનો અવાજ મને ખબર છે, એટલે મને થોડોક ડાઉટ આવ્યો અને મને લાગ્યું આ ફ્રોડસ્ટર છે. એટલે મેં એમની જોડે વાતો ચાલુ રાખી, કારણ કે ગયા 20 વર્ષના મારા રાજકીય ઇતિહાસમાં કોઈ દિવસ આજ દિન સુધી આટલી ચૂંટણીઓ લડ્યો હું, પણ કોઈ દિવસ આવી રીતે કોઈ કોંગ્રેસના આગેવાન, નેતા કે કાર્યકર્તાઓને મારી પાસે આવી રીતે ફોન આવ્યો નહોતો. મને લાગ્યું આ ફ્રોડસ્ટર છે, એટલે મેં એની જોડે વાતો ચાલુ રાખી. પછી એમને કીધું કે સ્પેશિયલ ઓબ્ઝર્વર રાહુલ ગાંધીના આવવાના છે આવતીકાલે,
અને એમને 8 રૂમ 2 દિવસ 3 દિવસ માટે કરવાની છે અને એમનો ખાવા પીવાનો બધો ખર્ચો છે તમારે ઉપાડવાનો છે। गुजरात विधानसभा की चूंटणी की तारीखों जाहिर थई रही है। पहली और 5 डिसेम्बर रोज मतदान योजना आवशे, ज्यारे 8 तारीख 8 डिसेम्बर रोज तेना परिणामों जाहिर थशे। त्यारे हवे चूंटणी की तारीखों जाहिर थया बाद जे माहौल छे ते राज्यभर में जामी गयो छे। दरेक पार्टीए पोताना स्तर पर तैयारी शुरू करी छे। त्यारे वात करवामां आवे पहली डिसेम्बरे प्रथम तबक्कानुं जे मतदान छे ते योजावा जई रह्युं छे। 5 डिसेम्बरे बीजा तबक्कानुं मतदान योजाशे। आ साथे वात करवामां आवे 8 डिसेम्बरे मतगणतरी थशे अने परिणामों जाहेर करवामां आवशे तेवी माहिती प्राप्त जे माहिती छे ते चूंटणी कमिशन द्वारा आपवामां आवी हती। त्यारे वात करवामां आवे सूरत में जो अत्यारे चूंटणीने लईने केवो माहोल छे तेना विशे आपणा संवाददाताए वात करी हती सूरतवासीओ साथे, ते जोईए। गुजरात में विधानसभा चूंटणी सौ कोई राह जोईने बैठा था त्यारे आज रोज तारीख नक्की थई छे। पहली डिसेम्बर ने 5 डिसेम्बर एम गुजरात में 2 चरण में इलेक्शन थवानुं छे, मतदान थवानुं छे। 8 तारीखे कोनी सत्ता आवशे तेना पर सौ कोईनी नजर छे। अपनी साथे छे सुरती लालाओ, तेमनी साथे ज वात करीशुं, कारण के जे रीते तारीख नक्की कही छे केवो उत्साह। खूब सारो उत्साह छे, केम के चूंटणी एक पर्व छे अने लोकतांत्रिक आपणो जे देश छे એમાં ચુનાવનું ખૂબ મહત્વ છે। પોતાની મરજીથી વોટરો પોતાની સરકાર રચી શકે છે અને આજે જ્યારે નિર્વાચન આયોગે જાહેરાત કરી છે અને ગુજરાતની અંદર 2 ચરણોમાં ચુનાવ થશે, એમાં 3.25 લાખ નવા વોટરો પણ ઉમેરાશે અને ટોટલ 4.90 કરોડ વોટરો પોતાની મનગમતી સરકાર ચૂંટશે। ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે સુરતીઓમાં અને ગુજરાતીઓમાં। બસ તમામને એક જ કહેવું છે કે આપ वोट आपनो अवश्य करजो, केम के आपनो वोट जे आपवामां आव्यो छे ए देश आझाद थयाना पछी आपणुं जे बंधारण बन्युं छे अने ए बंधारणना कारणे तमारी चूंटेली तमे सरकार बनावी शको, तमारी जे स्वतंत्रता छे एने साची रीते तमे निभावी शको, एटले वोट अवश्य करजो। तमने जे पण पार्टी गमती होय, जे पण केन्डिडेट गमता होय एने वोट चोक्कस करजो अने वोटना पर्संटेज आपणा वधवा जोईए अने मजबूत सरकार આવે અને લોકોનું કામ કરે એવી સરકાર જ લાવજો। હાલની સરકારની વાત કરવામાં આવે અને હાલ ગુજરાત તેમજ સુરતનો મિજાજની વાત કરવામાં આવે તો કેવો મિજાજ છે ચૂંટણીને લઈને? લોકો થોડા દુઃખી છે હાલની સરકારથી, પરંતુ સરકાર તો જે 25 વર્ષથી ચાલે છે એ જ સરકાર અવશ્ય આવશે। પાતળી સરસાઈથી ભલે જીતશે, પણ જે મોંઘવારી છે, જે બીજી અમુક બાબતો છે, સરકારની અમુક જે તાનાશાહીઓ છે એનાથી પણ લોકો ત્રસ્ત છે, એટલે વિરોધ પક્ષ આ વખતે મજબૂત ચોક્કસ બનશે એવું અમને લાગે છે। ત્રીજા પક્ષની વાત છે, આમ આદમી પાર્ટી એટીજોટીનું જોડ લગાડીને પોતાનું સત્તા ગુજરાતમાં આવે તેવો દાવો કરી રહી છે, કેટલું યોગ્ય છે? જો આમ તો ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારે ફાવ્યો નથી, કેમ કે એ સ્થાનિક જ પાર્ટીઓ હોય છે એટલા માટે, પણ આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય લેવલની એક પોલિટિકલ પાર્ટી બની ગઈ છે અને 2-2 રાજ્યમાં એમની સરકાર ચાલી રહી છે, તો ગુજરાતના લોકો ત્રીજા પક્ષના વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યા છે, એટલે હું માનું છું કે એમને પણ વોટ સારા એવા મળશે, પણ એ રિઝલ્ટમાં પરિવર્તન થાય ને એમની સરકાર બને એવું અમને નથી લાગતું। આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇલેક્શનની તારીખ નક્કી થઈ છે, કેવો મિજાજ છે? देखा जाए तो गुजरात राज्य के लिए और गुजरात राज्य के प्रजा के लिए बहुत खुशी का माहौल है। दिवाली के बाद पहला ऐसा पर्व आया है कि जिसमें हम अपने स्वेच्छा से अपना उम्मीदवार चुन सकते हैं, जो सरकार या संविधान ने हमको दिया हुआ है पावर, और उस संविधान के दिए हुए पावर को हम देश की या राज्य की जनता से अपील करेंगे कि आप ज्यादा से ज्यादा लोग जाएं और वोटिंग करें। और सबसे बड़ी बात है कि जो मुख्य चुनाव आयोग है राजीव कुमार जी, उनका शायद यह पहला इलेक्शन होगा उनके कार्यकाल में, और उन्होंने इतनी बढ़िया योजना लगाई है कि 80 साल का जो बुजुर्ग है उसके घर वाले उसको वोटिंग कराने के लिए जाते हैं, उनके पास व्यवस्था नहीं होती तो खुद इलेक्शन कमीशन जाएगा वोटिंग करवाने के लिए। सीनियर सिटीजन के लिए अलग व्यवस्था कराई गई है, और यह भी किया गया कि जो कैंडिडेट मतलब क्रिमिनल है उसके ऊपर धाराएं चल रही है उसको 3 बार पेपर में और सोशल मीडिया में जानकारी देना चलेगा। उससे बड़ी बात यह है कि जो पार्टी उस कैंडिडेट का निवारण कर रही तो उसको भी सवाल पूछा जाएगा कि यही तुमको क्यों मिला, इसके अलावा इस राज्य में दूसरा कैंडिडेट नहीं थे। इससे लगता है कि इलेक्शन कमीशन ने बहुत ज्यादा इस बार जोर दिया है। उसका मेन कारण यह है कि जितने चुनाव पिछली बार हुए उनमें वोटिंग परसेंट पूरे भारत में पूरे राज्यों में 60% 65% 70% से ज्यादा वोटिंग नहीं गया, मात्र न मात्र जो 7
अलग राज्य है उन्हीं में परसेंटेज वोटिंग ज्यादा गया है। इलेक्शन कमीशन और सरकार ध्यान में रखते हुए वोटर पूरे का पूरा वोटिंग करे, इसलिए इस बार का इलेक्शन कमीशन बहुत अच्छी सुविधा वोटिंग करने वाले के लिए दी गई है। इससे इलेक्शन कमीशन को भी मैं धन्यवाद देता हूं, आपके कार्यकाल आपकी पूरी टीम को भी धन्यवाद देता हूं, और देश की जनता और राज्य की जनता से भी अपील करता हूं कि आप कृपया करके वोट जिसको देना है दीजिए, लेकिन वोट करने जरूर जाइए। सूरत का माहौल कैसा है, मिजाज कैसा है, क्या लग रहा है? सूरत में तो पहले से ही धमधमाहट चालू है, दो तीन महीना पहले से कि अक्टूबर में वोटिंग होगी, नवंबर में वोटिंग होगी, लेकिन आज जब भी क्लियर हो गया कि भाई 1 दिसंबर 5 दिसंबर की वोटिंग, हिमाचल और गुजरात की काउंटिंग 8 दिसंबर की होगी, तो गुजरात के जो पार्टी के लोग हैं या पार्टी के कार्यकर्ता है वो पूरे फॉर्म में है, और यहाँ जो तीसरा पक्ष आम आदमी पार्टी है वो भी एड़ी चोटी का जोर लगाया हुआ है, और उसके कारण जो कांग्रेस के लोग हैं तो कांग्रेस का वोट कट के पूरा का पूरा उसी पार्टी में डिबेट होने वाला है, और उस पार्टी को मेरा अनुमान है तो सूरत में हो सकता है 2-3 सीट भी निकाल ले, लेकिन अब वो सरकार बनाएगा, विपक्ष में बैठेगी, वो तो जनता चुन के ही बताएगी। आप क्या कहेंगे, इलेक्शन की तारीख फिक्स हो गई है 1 तारीख और 5 दिसंबर और 8 तारीख को परिणाम है, आपका क्या मिजाज है, कैसे देख रहा है? मुझे लग रहा है कि अभी जो वोटिंग आने वाली है तो सभी को वोटिंग के लिए जाना चाहिए, क्योंकि जरूरी है कि वोट ना रुके, अच्छी सरकार आने के लिए वोट भी चाहिए और उसका सभी को मिलकर योगदान करें और अच्छी सरकार के लिए वोटिंग करें। आप क्या कहेंगे? 1 तारीख यानी 5 तारीख जो डिक्लेर थयू छे आज अपना गुजरात माटे अने सूरत माटे सारू छे, अने घना समय थी राह जोता था कि भाई इलेक्शन आवे छे, 2 महीना थी बधा तैयारी में लाग्या छे बधा, तो खुशी नो माहौल छे। सूरत के बारे में बात करिए तो कैसा मिजाज देख रहा है आपको? सूरत का मिजाज तो खुशी में लग रहा है अभी सबको, ऐसा है कि हमारी सरकार अभी जो पहले चल रही थी बीजेपी है, अभी ऐसा माहौल ऐसा है कि फिर से हमारी वो चीज़ फिर से आए एक बार, तो उसके लिए खुशी महोत्सव हो रहा है। दीपावली के बाद अभी ये वोटिंग होगा 1 और 5 तारीख को, तो अच्छे रुझान आने चाहिए और सरकार अच्छी आनी चाहिए। तमे वधु जानकार आ बाबते जो मतदान ने लेने जानकारी छे, शुं लागी रह्युं छे, केटला टका मतदान थई शके छे? આમ તો લાસ્ટ ટાઈમ લગભગ 58% મતદાન થયું હતું, પણ આ વખતે મને એવું લાગે છે કે 65-67% સુધી વોટિંગ થશે, પણ લોકોને એક જ અપીલ છે કે વધુ ને વધુ વોટ કરો, જેનાથી તમને જે ચુનાવ ચિહ્નનો કે તમને તમારા સરકાર બનાવવાનો અધિકાર જે મળ્યો છે એને આપણે એડે ન જવા દઈએ। તમે જેને પણ વોટ આપો, પણ સારો શુદ્ધ પ્રજાની વચ્ચે રહે એવો કેન્ડિડેટને પહેલાં તમે ચૂંજો, પાર્ટી અને એનાથી દૂર રહેજો, સ્વચ્છ અને સારા જે પણ કેન્ડિડેટો હોય છે એવા લોકોને ચૂંટશો તો આપણું લોકતંત્ર હજી વધુ મજબૂત થશે, એટલે વોટ અવશ્ય ટૂંકમાં કરજો। મોરબીમાં તાજેતરમાં જે દુઃખદ ઘટના બની છે તેના પણ પડઘા પડે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું, આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે, તેના પડઘા ભાજપને પડશે? બિલકુલ સાચી વાત છે કે મોરબીની જે હોનારત થઈ અને 150-150 લોકોની મૃત્યુ થઈ છે, અને એના પછી જે સરકારે તાઇફા કર્યા છે ત્યાં કને કે હોસ્પિટલ રંગરોગાન કરવાનું, આ તે બધી બાબતો, અને સમયસર ત્યાં લોકો નથી પહોંચી શક્યા, સરકારનું તંત્ર નહોતું પહોંચી શક્યું, એટલે લોકોની અંદર ચોક્કસ નિરાશા છે, અને એના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટીને અમુક અંશ સુધી ફરક પડે અને અન્ય પાર્ટીઓને એનો ચોક્કસ ફાયદો થશે એવું લાગે છે। વાત કરવામાં આવે તો જે રીતે ચૂંટણીની તારીખ નક્કી થઈ છે ત્યારે સુરતી લાલાઓ પણ આ મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને આતુરતાથી મતદાન કરવાની રાહ જોઈને બેઠા છે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। તો જે રીતે આપણે સુરતી લાલાઓનો મિજાજ જાણ્યો તે રીતે હવે વાત કરવામાં આવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અમારા સંવાદદાતા વડોદરાથી વડોદરાવાસીઓ સાથે પણ વાત કરી અને વડોદરાવાસીઓનો જે મિજાજ છે ચૂંટણીને લઈને કેવો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાનાર છે, જે ચૂંટણી પંચ દ્વારા આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી મતદાનની જે તારીખ નક્કી કરી છે અને ત્યારબાદ મતગણતરીની 8 ડિસેમ્બરની જે કહ્યું છે, તેના માટે વડોદરા મધ્ય ગુજરાત જે ભાજપ મીડિયા કન્વીનર છે સત્યમ કુલપસરને પૂછીએ કે આ જે ચૂંટણીની જે તારીખ જાહેરાત થઈ છે તેમને બદલ શું કહેવું છે? અજય સત્યમભાઈ, આપ ભાજપના મધ્ય ગુજરાતના મીડિયા કન્વીનર છે, જે રીતે ચૂંટણી પંચે આજે જે તારીખની જાહેરાત કરી 1 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે ચૂંટણી મતદાનનું પરિણામ જાહેર થશે તે બદલ આપનું શું કહેવું છે અને ચૂંટણી લક્ષી આપ શું કહેવા માગશો?
182 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જળવંત વિજય થાય એના માટે જે પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટીએ કરી છે મને પૂરેપૂરો વિશ્વાસ છે જીતનો મંત્ર ભારતીય જનતા પાર્ટી પાસે છે જીતનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે 51,000 કરતાં વધારે પોલિંગ બૂથ સુધી પહોંચવાની ક્ષમતા 8,00,000 કાર્યકર્તાનો સથવારે 80,00,000 પેજ સમિતિના કાર્યકર્તાઓના સથવારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જળવંત વિજય તરફ આગળ વધી રહ્યું છે એવું મારું માનવું છે વાત કરીએ મધ્ય ગુજરાત 6 જિલ્લાની 33 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરની ખાસ બેઠક શહેરવાળી છે તે બદલ આપનું શું કહે છે હજુ સુધી પણ ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં નથી પક્ષ તે બદલ આપનું ઉમેદવાર હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે કમળ હોય છે અને કમળના ઉમેદવાર તરીકે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં 5-5 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે આપે બીજી એક વસ્તુ જોઈ હશે કે બધી જ સીટો પર 30,000 થી 50,000 જેવા મતભર કહી શકાય એવા લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે આ વખતે લીડ પણ વધવા જશે અને જે 5-5 સીટ છે વડોદરા શહેરની એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે એમાં કોઈ બેમત નથી તો વાત કરીએ તો નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે કે નવા ચહેરાઓને પણ ઉમેદવારી કરવામાં આવશે હું જેમ આપને કીધું કે ઉમેદવાર કમળ હશે ઉમેદવાર જ્યારે કમળ હોય ત્યારે જે વ્યક્તિને જે કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટી એમના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે કહેશે એ ખૂબ સક્ષમ કેન્ડિડેટ હશે આપે જોયું હશે કે જે પ્રકારની ચયન પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં છે જે ડેમોક્રેટિક વેથી સેન્સિસ લેવામાં આવે એ સેન્સિસમાં આવેલા બાયોડેટાને સ્ક્રીનિંગ કમિટી પાસે લઈ જવામાં આવે સ્ક્રીનિંગ કમિટીમાંથી સ્ક્રીન થયેલા બાયોડેટાને પાર્લામેન્ટરી ગુજરાત રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જવામાં આવે અને ત્યાંથી પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જવામાં આવે જે ડેમોક્રેટિક પદ્ધતિથી આ આખી ચયન પ્રક્રિયા છે એ ચયન પ્રક્રિયામાંથી જે 182 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હશે ભારતીય જનતા પાર્ટી જી જાન સાથે 182 જીતાડવા માટેનો અથક પ્રયત્ન કરશે આજનો યુવા પણ યુવા ઉમેદવારની પણ માંગ કરી રહ્યા છે તે બદલ આપ શું કહેશો શ્રી ભારતીય જનતા પાર્ટી હંમેશા ચયન કરતી વખતે ઘણા બધા પાસા પરિબળો ધ્યાન રાખતી હોય છે યુવાનોને ચોક્કસપણે આ વખતે તક મળે મહિલાઓને તક મળે ભારતીય જનતા પાર્ટી સારા ઉમેદવારોને ધારાસભ્ય તરીકે બનાવવા માટેના જે પ્રયત્ન કરે છે એમાં સફળતા નીવડે છે એટલા માટે કારણ કે જ્યારે ઉમેદવારની પસંદગી થતી હોય છે જેને કહીએ આપણે ફિલ્ટર થઈને ઉમેદવારો આવતા હોય છે ત્યારે એ ઉમેદવારો ખૂબ સક્ષમ હશે અને જે સારા ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટી આપે છે એના જ લીધે લોકોનો વિશ્વાસ પણ એમના ઉમેદવારો પર હોય છે ભારતીય જનતા પાર્ટીની કાર્યપ્રણાલી પર હોય છે માટે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જળવંત વિજય તરફ આગળ વધશે માનો છો આ વખતની ચૂંટણી છે 30 અંકો ગણાશે આપ પણ એક નવો પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે પહેલાં ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી જંગ ચાલતો હતો હવે ત્રીજો પક્ષ પણ આવ્યો છે તે બદલ આપ શું કહેશો શ્રી ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની તૈયારી પર ચૂંટણી લડતી હોય છે કયો પક્ષ કયા વિષયો લઈને ચાલે એના કરતાં વધારે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યો પર વિશ્વાસ રાખે છે ત્રીજો મોરચો હજુ સુધી કોઈ વાર ફાયો નથી આ વખતે પણ સેમ પરિસ્થિતિ હશે એવું મારું માનવું છે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યના સથવારે વિકાસના નવા મોડલમાં અને જે નવી ઊંચાઈઓ પર ગુજરાતને લઈ જવાનો જે સંકલ્પ છે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે ભાજપના મુખ્ય એજન્ડા કયા છે ઘણા બધા એજન્ડા ઓલરેડી અમે લોકો કાર્ય કરી ચૂક્યા છે મેનિફેસ્ટો પણ ડિક્લેર થશે મેનિફેસ્ટોમાં જે ભારતીય જનતા પાર્ટી આવનાર 5 વર્ષમાં કરવા માગે છે એના માધ્યમથી આપની સાથે આવીશું મેનિફેસ્ટો હજુ ડિક્લેર થયો નથી પણ જે વિકાસનો મુદ્દો છે એ ચોક્કસપણે જારી રહેશે અને સાથે સાથે જે નવા સોપાન સર કરવાનું અને ગુજરાતને જે એક અલગ ફલક પર વિશ્વ ફલક પર ગુજરાતનું નામ આજે ગયું છે એને હજુ સુદૃઢ કરવા માટેના પ્રયત્નો કરશે વડોદરાની ચૂંટણી કેવી રહેશે રસાકસી ભરી રહેશે કે હું નથી માનતો રસાકસી ભરી રહેશે હું જનતાને જનતા જે રીતના ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપે છે ભારતીય જનતા પાર્ટીનો દરેક નેતા અને દરેક કાર્યકર્તા જે રીતના લોકો સાથે સંકળાયેલો રહે છે લોકોના પ્રશ્નો માટે જુઝમતો રહે છે લોકોના પ્રાણ પ્રશ્નોને લઈને રજૂઆતો કરતો રહે છે લોકોના વિષયોને લઈને લોકોની અંદર રહીને લોકો માટે જે પ્રયત્ન કરતો રહે છે એની ફસ્તુતિ એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધશે હા તો ભાજપના મધ્ય ગુજરાતના મીડિયા કર્મી તમને કેવું છે જે રીતે ચૂંટણી પંચે તારીખ નક્કી કરી છે તેમાં પણ જે ભાજપ પક્ષે જે નવા મુખ્ય એજન્ડાઓ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને જેના કારણે જે યુવા વર્ગ છે જે કમળ જ પોતાનો ઉમેદવાર છે એ જ ઉમેદવાર સારા બહુમતીથી જીતી નાખશે તેવું તમને માનવું છે કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે ચંદ્રકાંત મોરે વડોદરા તો સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર